બિહારના પૂર્ણિયા જિલ્લાના પોલીસ અધિકારીઓ તરફથી સુરત પોલીસને ગઈકાલે એક બાળક ગુમ થવાની જાણ કરાઈ હતી. આ બાળકની તપાસ સુરતમાં કરવા માટે કહેવાયું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચની જુદી ટીમોએ સુરત શહેરના વિસ્તારમાં ગુમ થયેલી બાળકીની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સ્ત્રોતથી ક્રાઇમબ્રાન્ચની ટીમે એક બાળક વેસુ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી, જેને આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમ તાત્કાલિક વેસુ વિસ્તારમાં પહોંચી અને ગુમ થનાર બાળકના રાજા ગ્રામચંદને રાયને શોધી કાઢ્યો હતો. બાળકની પૂછપરછમાં ગત તારીખ 5 તારીખે પોતાની માતા કલાવતીબેન સાથે ગામ નજીકમાં ભરાયેલો મેળો જોવા માટે ગયો હતો અને મેળામાં જાગરણનો ખેલ હતો તે જોઈને ઘરે આવીશ તેમ કહી જાગરણનો પ્રોગ્રામ જોવા માટે મેળામાં રોકાયો હતો અને મેળામાં જતા પહેલા તેણે ઘરના વડીલોને જાણ બહાર રોકડા 2800 મેળામાં વાપરવા માટે લીધા હતા, જેથી ઘરે ખબર પડશે તો ઠપકો આપશે તે ડરને લઈ ટ્રેનમાં બેસી સુરત આવી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બીજી સફળતા મળેલ છે. એક 12 વર્ષનો છોકરો જે મોરંગા જિલ્લો પૂર્ણિયા બિહારથી 5મી તારીખથી ગુમ થયેલ હતા. પૂર્ણિયા પોલીસના જણાવ્યા મુજબ 5મી તારીખે પોતાની માતા સાથે મેળા જોવા માટે ગયા હતા અને પછી એની માતાને વાત કરી કે હું સાંસ્કૃતિક કાર્યક્રમ મેળામાં જે ચાલે છે આ જોવા પછી પાછો ઘરે આવીશ, પણ ઘરે ગયો નથી. એક દિવસે ઘરવાળાઓએ પૂછપરછ કરી. 7મી તારીખે આ લોકોએ પૂર્ણિયા જિલ્લા પોલીસને આ બાબતે જાણ કરી છોકરાને ગુમ થવાની. પૂર્ણિયા પોલીસે ગુજરાત પોલીસને સંપર્ક કર્યા અને અહીં આવ્યા પછી એક ફોન કોલ, છોકરાએ ફોન કર્યા હતા પોતાના ઘરે અને પછી સંપર્ક નહોતા થતા. સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચને આ વિગત જાણવા મળેલ અને જેના આધારે આ પડેલ ફોન કોલના આધારે વેસુમાંથી આ છોકરાને રિકવર કરવામાં આવેલ. એના પરિવારવાળાઓને જાણ કરતા બિહાર પોલીસ અને આ છોકરાના મોટા બાપુજી અહીં આવી ગયેલ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંપૂર્ણ વિગત પૂછપરછ કર્યા પછી આ બાળકને સોંપવામાં આવી રહેલ છે. ખૂબ બિહારમાં પૂર્ણિયામાં ચકચારી એક બાબત હતી જેના સુખદ અંત એવી રીતે આવેલ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ બંને ગુનાઓની ડિટેક્શન માટે ખૂબ ખૂબ અભિનંદન. સુંદર કામગીરી છે. થેન્ક યુ સર. બાળકનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે અને આપણે સુરતમાંથી કેવી રીતે પોલીસ આપણે ત્યાં એને સુધી પહોંચી છે, પરિવારનો રિએક્શન કેવી રીતે બાળક સામે અત્યારે? જી ઓ આદર જી, આપકા નામ? સુબોધ રાય. સુબોધ રાય, બચ્ચા જો હૈ ક્યા લગતા હૈ આપકા રિશ્તે મેં? ભાઈ કા લડકા હૈ, ભતીજા હુઆ. ભતીજા આપકા કહાં સે કૈસે ગાયબ હુઆ? હરદા બજાર સે શામ કો 7 બજે ગાયબ હુઆ, મેલા દેખને ગયા થા ગાંવ સે, વહીં સે ગાયબ હુઆ. और ये अपने मर्जी से आया कि कैसे आया ये नहीं बता सकते. वो बच्चे सूरत तक पहुंच गया तो हम लोग वहाँ ढूंढ के बहुत परेशानी में आए कि मार दिया, काट दिया, कितनी निकाल लिया, बेच दिया, क्या हुआ ये नहीं पता. बहुत ढूंढे नहीं पता चला. उसके बाद 3 दिन के बाद यहाँ से फोन गया, चार दिन के बाद फोन गया तो 2-4 बात हुई. उसके बाद मोबाइल की बोला फोन नहीं कीजिएगा तो नहीं किए. तो हम लोग अपना थाना में ये नंबर दिए तो वहाँ से थाना प्रभारी यहाँ कनेक्ट किया. उसके बाद यहाँ से जब ये बताया कि हमको बरामद हुई लड़का, तब हम लोग वहाँ से चले सूरत के लिए थाना. घर से किस तरह से किसके साथ मेला देखने गया था, कितने कुछ पैसे लेके गया था? इसकी माँ थी, मौसी थी, मौसी का लड़का था, इनकी बहन थी. वो लोग मेला में रात भर ढूंढते ढूंढते परेशान, नहीं मिला तो हम लोग थाना में जाके रिपोर्ट लिखा दिए. मतलब कहाँ कहाँ खोजा था इसने आपका बच्चा? सूरत पुलिस ने पूर्णिया, कटिहार, भागलपुर, उधर अगल बगल का जितना भी शहर है देहात में सब में ढूंढा, नहीं मिला जी. अब कितनी खुशी आपका भतीजा मिल गया? बहुत खुशी, बहुत, जितनी नहीं होना चाहिए उससे ज्यादा खुशी हुई. सूरत पुलिस के लिए क्या कहेंगे? बहुत शुक्रिया अदा हूँ उसके लिए सर. मेरा नाम पूजा गुप्ता, सब इंस्पेक्टर पूर्णिया, बिहार पुलिस. पूजा जी, आप सूरत आई किस वारदात को लेकर, क्या कुछ हुआ? हमारे यहाँ एक केस कांड दर्ज हुआ था 10/46/22 जो कि ज्ञानचंद राय इनके बच्चे के पिताजी के द्वारा एक लिखित आवेदन दिया गया था, जिसमें बताया गया कि दशहरा पूजा घूमने के लिए बच्चा 5 तारीख को निकला अपने परिजनों के साथ.
दशहरा वो घूम लिया तो परिजन को बोला कि आप चले जाओ, हम जागरण देख के आएंगे। तो उनके परिजन भी चले गए जागरण देखने के लिए, बच्चा रुका। अगले दिन 6 तारीख को भी सुबह 6 बजे तक बच्चा घर वापस नहीं आया, तो इनके परिजन जो है वो खोजना पीछना शुरू कर दिए, नहीं कुछ पता चला। तो 7 तारीख को इन्होंने केस अंकित किया मरंगा थाना में। फिर 8 तारीख को एक नंबर पता चला, जिस नंबर से बच्चे ने यहाँ से कॉल किया था, उस नंबर को ट्रेस किया गया टेक्निकल सेल पूर्णिया द्वारा, तो पता चला कि यह नंबर सूरत का है। फिर सूरत की टीम से संपर्क किया गया, बच्चे का विवरणी पूरा दिया गया, फोटो वगैरह दिया गया, तो सूरत पुलिस ने उसे रिकवर कर लिया। रिकवर करके हमें इन्फॉर्म किया कि बच्चा जो है वो रिकवर हो गया है। तो अपनी टीम के साथ और उनके बड़े पापा के साथ मैं यहाँ बच्चे को आज सुपुर्द कर ली। बच्चे को ढूंढने के लिए कितने कुछ बूटे बनाए हुए, कोई टीम बनाई होगी बिहार में? बच्चे को ढूंढने में टेक्निकल टीम पूर्णिया और हमारे मरंगा थाना की टीम बच्चे को ढूंढने में लगी हुई थी। ऐसा